आ बधी वस्तु में एकला माँ बाप थी काम नहीं थाय, आखा समाज नो सामाजिक ढांचो बदलवो पड़शे। तो सामाजिक ढांचा में मुख्य क्यों? तो कि पहला तो आहार, पछी प्रसंगों, प्रसंगों में बहुत मोटू शिक्षण थाय। आहार, प्रसंगों अने विशेष प्रकारनी कुळनी परंपरा प्रमाणेनी साधना पद्धति आ नियमित थवी जोईए। हवे मारे सौ आईनी तो मने खबर नथी, हूँ तमने सौराष्ट्रनी वात करूँ तो ભાદરવામાં છાશ ખવાય નહીં। ભાદરવામાં તો શું ખવાય? અહીંયા પછી અમી બેન આગળ શીખા કે ખીર ખવાય, પણ અમારા ત્યાં અમારા બધા વિસ્તારમાં ભાદરવા મહિનામાં તમારે કોઈ પ્રસંગ કરવાનો હોય તો એમાં ખીર જ બને। આપને આ વેચાણ કર્યું એટલે મહારાજી આ કેવા, એટલે આપને ક્યાં ભૂલ કરી એમ? તો હવે મોટે ભાગે ભાદરવા માસમાં અમારા વિસ્તારમાં રાંદલનો પ્રસંગ હોય, એટલે અમારે એમ કહેવાય કે રાંદલનો પ્રસંગ એટલે ખીર। તો ખીર બને કઈ રીતે? આજે સમાજનું યોગદાન, તો એમ કહેવાય કે જેની ઘરે પ્રસંગ હોય ને એની ઘરે બધી ગોળણી કરે, જમવાનું આમંત્રણ આપે, તો જેની ઘરે દૂધ હોય એ લોકો દૂધ ત્યાં પહોંચાડે। માન લ્યો કે દૂરનું હોય તો લોટો એક આપે, નજીકનું હોય તો જેટલું દૂધ થાય એટલું બધું, અને લગભગ કોઈને વેચાતું લેવું પડશે નહીં। પછી બહેનો જે આજુબાજુ પાડોશમાં હોય નવરી એ બધી કરશે, રોટલિયું કરી અને પહોંચાડશે, એક જગ્યાએ શાક થઈ જશે, પ્રસંગ હાઈ ક્લાસ ઉજવાઈ ગયો, શરીરને કાંઈ નુકસાન, શરીરને કાંઈ નુકસાન। અત્યારે વર્તમાન તમને ગામડાની હું વાત કરી જ દઉં, તો આવી દરેક પ્રથા દિવાળી પહેલા રીંગણા ખવાય નહીં, એ ગરમ પડે ને એ અમીબેન પાસેથી આપણે એને શીખા। અમારે ત્યાં દિવાળી પહેલાં રીંગણા ખવાય નહીં, દિવાળીએ રીંગણા બ્રાહ્મણને કે શિવજીના મંદિરે મૂક્યા પછી ખવાય, એનું પૂજન થાય પછી, રીંગણાની શરૂઆત થાય એનું પૂજન થાય પછી। દશેરામાં દશેરા પહેલાં શેરડી ખવાય નહીં, એટલે શેરડીનો સાઠો દશેરામાં કપાય, પ્રસાદી તરીકે વેચાય અને પછી ખાવાનું ચાલુ થાય, બરાબર? આ બધી વસ્તુ ઋતુ પ્રમાણે પાકતી, ઋતુ પ્રમાણે ખવાતી। શું કામ? તો કે ઋતુ પ્રમાણે જીવાતું, ખ્યાલ એટલે ઋતુ પ્રમાણે જીવાતું। તમે કોઈ દિવસ તમે કલ્પના કરી કે ચંદ્ર સાથે આપણા શરીરના રસાયણો બદલી એવી? નહીં નહીં, ચંદ્ર સાથે આપણા શરીરના રસાયણો બદલાય એવું? ચંદ્રની ગતિ આરે આપના શરીરના ખાસ કરીને ભય, ભૂખ, ઊંઘ અને સેક્સ આ ચારે ચાર ઉપર એની અસર થાય, એટલે આપના મહાપુરુષોએ કહી દીધું કે 11 ઉપવાસ કરવાનો। શું કામ? કે આજે સેક્સ વૃત્તિ જ્યારે હાવી થાય શરીર ઉપર, તો જ્યારે શરીર પાસે બળ હોય ત્યારે હાવી થાય, એટલે શરીરે જ થોડું નિર્બળ હોય તો એનો ઓટોમેટિક સંયમ થઈ જાય। અમારે ગૌશાળામાં એક ગાય હતી પૂનમ, બે આચર હતા, એટલી પ્રેમાળ, અને જેને દોતા શીખવું હોય ને બધા એને શીખે, અને વર્ષો સુધી દૂધ આપ્યું, અને હું જ્યારે નંદીગ્રામ આવું ત્યારે હું દોવાનું એને ખાસ રાખું, ડોલ હોય એનું નક્કી કરેલું કે આટલો માપ,
ઓટોમેટિક દૂધ વધવા માંડે. એટલે હું રસિકભાઈને પૂછું, શું ખબર આવ્યું, ખોરાકમાં કંઈ ફેરફાર કર્યો? તો કહે છે ના. તો દૂધ કેમ વધ્યું? પાછું ઘટવા માંડે. હું કહું કેમ ઘટ્યું? દાણમાં ફેરફાર કરો, ચારામાં ફેરફાર કરો. પછી અમે એમ જોતાં જોતાં નક્કી થયું કે જ્યારે પૂનમ આવે ત્યારે દૂધ વધે. તો આખી હમણાં અમારે ગૌશાળામાં દૂધ ઘટી ગયું. વિચાર કરો, તો ગૌશાળામાં આટલું બધું ખવડાવવા છતાંય દૂધ ઘટતું જાય, એનું કારણ શું એમ? એટલે સીધી સમીક્ષા ચાલુ થઈ જાય, દૂધના કીટલામાં થોડોક ફેરફાર થાય ને મારી નજર થાય, એટલે પહેલું હું પૂછું કયો ફેરફાર કર્યો કે ગૌશાળામાં દૂધ ઘટ્યું એમ. તો અમે તો સીધું ફેરફારની જગ્યાએ રસિકભાઈ જ મને કહી દઈએ કે સર અત્યારે અંધાર્યું ચાલે, પૂનમ હમણાં અમારું દૂધ વધી ગયું. શું કામ વધ્યું? તો એક તો અમારે લીલો ચારો આવ્યો ચાપકટરમાં બધું ચડાવી, અને પૂનમ આવી. મેં રસિકભાઈને કીધું, જોયું ને કીધું લીલો ચારો આપનો કેમ કામ કર્યો? મને કે લીલો ચારો એક નહીં, સાથે પૂનમ એ ચાલે છે. પણ ક્યાંય ન તો આપની માથે સૂર્યના કિરણો પડે, ન તો આપની માથે ચંદ્રના કિરણો પડે, ન તો અંધારી રાતમાં આપનું શરીર ક્યાંય હોય. અરે ઋતુમાં આ પંખો અને એસી આવતા તો પૂરું થઈ ગયું. ખતમ. એટલે અમીબેને કીધું ને, ત્રિસ્તરીયમાં કીધું હતું કે અમુક પ્રકારના આવેગોને રોકવાના નહીં. હવે આવેગોની જ ખબર ન પડે ને એટલા આપણે મનને ભાડે આપી દઈ તો પરિણામ શું આવે? પાણીની તરસ લાગી એવી ખબર જ ન પડે તો કારણ કે તમે નવરાજ નથી. એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું. ખોરાકની ભૂખ લાગી ખબર જ નથી, ખાવા બેઠા તો ખબર નથી. કેવા પ્રકારનું ખવાનું, શું કામ ખવાનું ખબર જ નથી. મારી વ્યક્તિગત હું તમને વાત કરું તો હું ઘણા દિવસથી હું જોઉં છું કે અમુક પ્રકારની મને ભૂખ લાગે, સ્પેશિયલ તીખાની ઈચ્છા થાય, ડુંગળીની થાય, મૂળાની થાય, ગળપણની થાય, તો હું આ જોઉં છું. અને પછી એમ થાય કે અંદરથી માંગ નીકળે જ નહીં, એટલે હું જમતા પહેલાં ઘણી વખત વિચાર કરું કે શેની અત્યારે ડિમાન્ડ નીકળી, એ પ્રમાણે હું ખાઉં. એટલે તમારે ક્યાં આયુર્વેદમાં એવું લખ્યું? ઋતુ પ્રમાણે થાય. અચ્છા, એટલે મને મારા શરીરમાં હું અનુભવું, મારા શરીરમાં મને આ દેખાણું. તમને કેમ થતું હશે ખબર નથી, એટલે મને તો મારે તમને પૂછવું હતું કે આવું એટલે મને એમ થાય કે આવું મને કેમ થાય એમ. ક્યાંક રોગ કે દોષ કે એવું તો નથી ને? તો જમતા પહેલા પણ આમને લીધે એવું થાય છે એ અનુભવ પણ નથી થતો લોકો. એક્ઝેક્ટલી, આ બધાને જ થાય અને થવું જોઈએ, પણ એટલો બધો આમ હોય છે કે બધું બેર મારી ગયું છે શરીર ને મન, અને એટલે ડિટેક્ટ નથી કરી શકતા કે મારા શરીરને અત્યારે આ ડિમાન્ડ છે. જેટલો આમ જાય એટલી અંદરની ખબર પડશે. ખાસ કરીને મળમૂત્ર ત્યાગ એ બહુ બહુ જરૂરી, પણ આપની પાસે કોઈ એવી સવલત છે જ નહીં. એટલે આપ ક્યાંક ને ક્યાંક શરીરને ધ્યાનમાં લીધા વગર કરવામાં આવેલો વ્યવહાર એ વિકૃતિનું સ્વરૂપ ધારણ કરે, અને એ જ વિસંગતતા, અને એ વિસંગતતામાંથી આમાંનું એક એક્ટિવ થાય, એ એક્ટિવ આપણે શાંતિથી રહેવા નહીં દઈએ. ચરિત્ર બાબતની વાત ચાલે છે તો ચરિત્રમાં કોઈ જગ્યાએ તમે પ્રકૃતિનો કોઈ પણ તમે નિયમ જુઓ, કાગડા, કૂતરા, બિલાડા, પશુ પક્ષી, એમાં ક્યાંય વિકૃતિ નથી. એ બધું ઋતુ પ્રમાણે ચાલે છે. અને મનુષ્યમાં ઋતુ તો આપણે ક્યાંય ભંડારી દીધી, પણ પાત્ર પણ ભંડારી દીધા.
પશુત્વ આવી ગયું. એ પશુત્વની વાત આપને ગઈ શિબિરમાં કહી દીધી કે એ પશુત્વનું કેવું હોય, ખ્યાલ આવ્યો? એટલે આ બધું અગાઉ એન કેન પ્રકારે કહેવાય જ ગયું છે. તો શુદ્ધ ચરિત્ર એક પુરુષને પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીમાં બધે એને મામે જ દેખાય, અને સ્ત્રીને પોતાના પતિ સિવાય બાપ અને ભાઈ દેખાય. આટલી પવિત્રતા ઊંચી હોય તો ઘણું બધું કામ થઈ જશે, પણ એ પવિત્રતા આપને કેટલી જાળવશું, કેટલી જાળવી હશે એ તો દરેકનું અંતકરણ જ કહેશે. વિચાર માત્ર, અગાઉ વાત થતી વિચાર માત્રથી શરીરના રસાયણો બદલે, વિચાર માત્રથી. તો વિચાર માત્રમાંથી તમને કોઈ પણ બીજા પુરુષના કોઈ સ્ત્રીના વિચાર આવ્યા તો શું થશે? બધું આપને વેચી નાખશું, શરીરને, વ્યવહારને, સંબંધોને. પરિણામ શું આવશે? એટલે નરસિંહે આપના માટે બહુ સરસ વાત કરી, વૈષ્ણવ જનતો તેને કહીએ. ક્યાંય નાનત પાડી, ક્યાંય કમાવાની નાનત પાડી, ક્યાંય ભોગની નાનત પાડી, બધું બરાબર. આમ કેમ જીવવું એની આખી ગાઈડલાઈન વૈષ્ણવ જનમાં આવી જાય. બીજું, વૈષ્ણવ જન જો દરરોજ સાંભળી લે તો કાંઈ નવું કરવું પડે નહીં. હવે આ તમે બધા કહેશો કે આ ખબર કેમ પડે, પહેલો પ્રશ્ન એ કે આ બધું વિકારો, વિછાવો, વાસનાઓ આ બધું ઉત્પન્ન થયું એ આપનું કોઈ જાણી જાય? તો કે હા, એ જણાઈ જાય. સામેના વ્યક્તિ સામે ઊભી હોય તો એના ઉપરથી ખબર પડી જાય, એની આંખ ઉપરથી ખબર પડી જાય, એના કપડાં ઉપરથી ખબર પડી જાય, એના માથાના વાળ ઉપરથી ખબર પડી જાય, હાવભાવથી ખબર પડી જાય. અને કદાચ આમાં અમને નથી પકડાતું તો આંખ બંધ કરીને તો ખબર પડી જ જાય. હવે જેનો ભોગ પ્રદેશ જ બાકી હોય ને અમને એ સાધનાની વાતો કરતા હોય, અગર તો ભોગમાંથી ઉઠેલી સાધનાની વાતો કરતા હોય અમને ખબર પડી જ જાય, મરી ગયા, પ્રશ્નો ચાલુ. શું કામ? એને દબાવવો છે ભોગ. નહીં, એને તો બધી ખબર જ છે, પણ એને ભોગ દબાવવા માટે સાધના કરવી છે. એની ઈચ્છાઓને નિયંત્રણમાં લેવા માટે સાધના કરવી છે. સાધના એના માટે નથી, એના માટે બીજા પરિવર્તનો કરવા પડે. અને આપને કાંઈ પણ વાંધો પડે, કરો સાધના, જાઓ જોરાવા, ખ્યાલ આવી ગયો? આ બધાનું એક જ દવા નથી, અને કદાચ જો કોઈ દવા આપતા હોય તો હવે એની કેટલી નિષ્ણાતી પાસે આપને કરતાં એ ખબર નથી. વિરોધમાં, પ્રકૃતિની વિરોધમાં જીવાણુ, પતિ પત્ની તરીકેના તમારા સંબંધો છે, છતાં એકબીજાની વિરુદ્ધમાં તમે પાત્ર તૈયાર કરો અને જુઓ. એટલે મૂળ જે ફિઝિકલ સ્ટ્રક્ચર છે, બંધારણ છે, એ તૂટી ગયું. અંદરનો, અંદરની સ્ત્રી અને અંદરનો પુરુષ બે તૂટી ગયા. હવે ચાલુ થશે ભોગની યાત્રા. આ બે અંદરથી જતા રહ્યા, ઉત્પન્ન ભોગ થયો. હવે એને એક સ્ત્રી નહીં તો બીજી સ્ત્રી, બીજી નહીં તો ત્રીજી, એક પુરુષ નહીં તો બીજો પુરુષ, બીજો નહીં તો ત્રીજો પુરુષ, એને શાંતિ નહીં મળે. શું કામ નહીં મળે? તો કે પ્રકૃતિએ જે જીવન જીવવા માટે એને કીધું હતું. તો પ્રકૃતિગત કઈ જીવન? તો કે વૈષ્ણવ જનતો તેને કહીએ. પહેલાં બીજાની પીડા, પીડ પરાય, બીજાનું દુઃખ. આ આપણે બીજાનું દુઃખ દેખાતું જ નથી. આપણી પાસે પૈસા, સત્તા, થોડુંક સમાજમાં માન પણ આવી ગયું, વાત થઈ ગઈ પૂરી, બાકી બધું ભંડારી દઈ. એ ભંડારી દેશું તો શાંતિ મળશે નહીં. શું કામ? કે પ્રકૃતિના નિયમ પ્રમાણે નહીં જીવી તો શરીરના રસાયણો ઉપર નહીં ઉઠે. પ્રકૃતિથી વિરોધમાં આપણે જીવવા, રસાયણો નીચે તરફ.
હવે એ રસાયણો નીચે તરફ જતા રહ્યા, મન શાંત પડ્યું, એકાંતમાં આવ્યું, એ રસાયણો આવ્યા ઉપર, કરશે શું? લાવ લાવ. એમ કહેવાય છે, આ ધીમે ધીમે મને કંઈક ટૂંકા નુસ્ખા આવતા હોય, કે જ્યાં ઘરમાં બાળકનો જન્મ થઈ જાય, એટલે બાળકી જન્મી, એ જેમ જેમ બાળકી મોટી થાય અને ઉંમરલાયક થાય, એ બાપ એનામાં દ્રષ્ટિ કરે, જોયા રાખે એના પરિવર્તનો, એના ચેન્જીસ, એ જોતાં જોતાં એના બાપનામાંથી સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ, સેક્સના વિચાર એ જતા રહીએ ઓટોમેટિક. એ જે બાપ હશે એને જો પરીક્ષણ કર્યું હશે તો ખબર પડશે, કારણ કે છોકરી નાની ઘરમાં એટલે એને બધું દેખાતું હોય, એક એક વસ્તુ દેખાતી હોય, હસતી હોય, રમતી હોય, કૂદતી હોય, બધું દેખાતું હોય. એ જ રીતે પુત્ર મોટો કરતી જાય માં, એટલે એના માના વિકારો જતા રહીએ. અને પછીથી શરૂઆત બ્રહ્મચર્યની થઈ શકે ક્યારે? કે જો સ્ત્રીનું પુરુષમાં, સ્ત્રીનું પુત્રમાં અને બાપનું પુત્રીમાં એના ચિત્તનું વિલીનીકરણ થાય, તો ચિત્તનું, હું શરીરનું મનનું નથી કહેતો, પછી એને બધાનામાં દેખાવા મળશે ટ્રાન્સફર. આ પ્રકૃતિગત ફેરફાર છે, આ જે ઉંમરગત ફેરફાર છે, કે અમુક ઉંમરે, જે આપણા શાસ્ત્રોમાં લખ્યું કે અમુક ઉંમરે આશ્રમ વ્યવસ્થાની જે વાત છે, એ આશ્રમ વ્યવસ્થાની વાત અહીંયા લાગુ પડે. હવે અંદરથી ઈચ્છાઓ વાસના ભરપૂર પડી છે અને જંગલમાં જ્યાં શું કરશું, શું વૈષ્ણવ નથી બન્યો, બીજાની પીડા નથી જોઈ, જે કરવાનું હતું, જે સમાજની સેવા કરવાની હતી, બીજાની સેવા કરવાની હતી, જોવાની હતી તે બીજાને મદદ કરવાની હતી, એ નથી કરી, બીજાને છૈતરા, બીજાની સેવા લીધી, એનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવું જ પડે. તો આનું પરિણામ શું આવે? તો કે આમાંથી એક ઉઠેલી વાસનાનું એક લેયર, આખા શરીરમાંથી ઉઠેલું એક લેયર, એ લેયર બહાર આવે. અને જેનું લેયર બહાર આવી નીકળી ગયું હોય એ આને જોઈ શકે. વાત સમજાણી? ગઈકાલે વાત કરી હતી કે જેની દ્રષ્ટિમાં, જેની દ્રષ્ટિ આ પક્વ થઈ ગઈ આ બધામાંથી, એ પક્વ થયેલ દ્રષ્ટિ સામેનાની દ્રષ્ટિને, અંદરની દ્રષ્ટિને જોઈ શકે. પણ એ કઈ રીતે હશે? એ આંખ અને કાનથી નહીં હોય, એ ચિત્તના પ્રદેશ લેવલે થશે. એટલે અહીંયા તમે પહોંચી ગયા, એટલે સામેની વ્યક્તિ આવી, એનું કેટલું ચરિત્ર ઊંચું છે, એનું બ્રહ્મચર્ય કેટલું ઊંચું છે, એ ઓટોમેટિક ખબર પડી જશે. એ એક મંત્ર કરશે ને ત્યાં એના બ્રહ્મચર્યનો, એના વિકારોનો ચમત્કાર દેખાશે. એક નાનું અનુષ્ઠાન, આજીવન સાધના કરેલી, આજીવન સાધના કરીને એવું મકરંદભાઈ એક નાનું અનુષ્ઠાન કરાવી દેતા, અને આજીવન જે આપનાથી હલ ન થાય ને એ પ્રશ્ન હલ થઈ જતો. પણ એ કોના માટે? પવિત્ર લોકો માટે. વાણીથી, વ્યવહારથી, ચરિત્રથી, આ ત્રણ વસ્તુ. અને ચોથી કઈ વસ્તુ આપણે લખાવી? વ્યસન. વ્યસન એટલે અમુક પ્રકારની ટેવ. આ ટેવો કોની છે? શરૂઆતના મનને રિલેક્સ થાય, પછી કોની થઈ જાય? શરીરની. પછી શરીર મંડે માગવા. હવે જ્યાં જરા કે શરીર પાસેથી તમે વધારાનું કામ લેશો, શરીરને વધારાનો સ્ટ્રેસ આવશે, એટલે શું થશે? મન સીધું ડિમાન્ડ કરશે.
તો આ ડિમાન્ડ એ જીવાણુ નથી, એમાંથી આવી ડિમાન્ડને આપણે જોઈ શકતા નથી, એટલે ટેવ પડી ગઈ કહેવાય. એટલે એમ કહેવાય કે સાધકના જીવનમાં જેટલી વધારે ટેવો પડી જાય એટલી નુકસાન, એટલે એને ટેવો મુક્ત પણ કરવા પડે. અને જેવો સાધક ટેવ મુક્ત થાય, એક સ્ટેપમાંથી બીજામાં થાય, એટલે બીજામાં એનો ઓટોમેટિક પ્રવેશ થઈ જાય, કરવો ન પડે. સુટેવની વ્યાખ્યા તમે કે ને શું કરશો? આસનો, પ્રાણાયામ, એ બધું એ ટેવ નથી, એ તો એનું મેન્ટેનન્સ છે. તમે આસનો સમજદારી વગરના કર્યા રાખશું એમાંથી પણ ઉત્પન્ન થશે હતાશા, નિરાશા, વિકૃતિ. કયા આસનની જરૂર નથી ને કરી નાખી એ પણ નુકસાન કરતા. ખાલી મન શાંત હશે ને, ખાલી મન શાંત, અને જે કાંઈ કરશું ને એ બ્રહ્માર્પણ જ હશે. ફક્ત મનને બ્રહ્મમાં લગાડી દો, બાકી બધું બ્રહ્મય જ છે. પણ આપની પાસે ટાઈમ જ નથી, આપની પાસે કોઈ કામની આગળ પાછળ ચોકસાઈ જ નથી. ખ્યાલ આવ્યો? ઘણી વખત મારે બેનને એક બાબતમાં બહુ અમારે ચર્ચા થાય, અને બેન મને થોડા દિવસે બોલાવે મને કે અહીંયા આવું, એટલે બેન એટલે બોલાવે જાય. એમ બેન કહેશે બેસ, મને કહેશે તું કામ કર અને બીજા કરે એમાં ફેર શું? એટલે હું કહું કે તમે જે મને કામ છીંધો એ છીંધી દીધું, પછી હું મારા મનથી એને વિચારું કે આ બેને કામ છીંધ્યું એ સંસ્થા માટે કેટલું યોગ્ય, બરાબર? પછી આ કામ કઈ રીતે થશે, આ કામનું ભવિષ્ય શું, અને આ કામનું મોનિટરિંગ કઈ રીતે, અને પછી હું જોઉં કે કામ બનતું હોય ત્યારે મારી નજર હોય દરેક કામમાં, અને એ કામ થઈ ગયા પછી કઈ ભૂલ રહી ગઈ એ ચેક કરું, અને કામ રહી ગયા, કામ થઈ ગયું પછી કે કામ કેમ તૂટી ગયું ઝડપથી, કેમ કામ બગડી ગયું, ક્યાં ભૂલ થઈ હતી એ હું જોઉં. એટલે બેન ને મેં કીધું બેન તમે આ મારી આટલી કીધું ચોકસાઈથી થાય એ મારા પેરામીટરમાં બેસે તો હું કરું, નહીં તો ન કરું. તો મને કે બીજા બધા કરે એનું શું? એમ મેં કીધું બેન બધા તમને સારું લાગે ને એના માટે, એને કાંઈ સંસ્થાના આરે લેવા દેવા નથી, એને ખાલી તમને સારું લાગે એના માટે, એને કામને એને કોઈ મતલબ નથી. એટલે નિષ્ઠાપૂર્વક જો કામ કરવામાં આવે કોઈ પણ સમજદારી સાથે, એના વિજ્ઞાન સાથે, તો એ કામ દીપી ઉઠે અને એમાં આપની સાધના થઈ જાય. ખ્યાલ આવ્યો? વિકારોના વિચાર જ નહીં આવે, ઓમાં તો ભય રહેશે, કામ નબળું થશે તો, નબળું કરતો હશે તો, ભવિષ્યમાં નબળું થઈ જશે તો, ખરાબ થઈ જશે તો, તૂટી જશે તો મારું નામ આવશે, એટલે શેમાં જીવશું? ભયમાં. ભય આવ્યો ક્યાંથી? જે વ્યવહાર કરવો જોઈએ નથી કર્યો એનું પરિણામ શું આવ્યું? ભાઈ ભાઈને ક્યાં બજારમાં ગોતવાનો જવો પડે, ભાઈ તો મફતમાં મળે. ક્યાંય ભારતની ભૂમિમાં સામાન્ય તમને વાત કરું, અત્યારે મોટાભાગના પ્રશ્ન છે અમારે ગામડામાં દીકરા દીકરીની સગાઈ નથી થતી. કેમ આવું વાતાવરણ થઈ ગયું? એક સમયમાં અમે નાના હતા ને, 10-12 વર્ષની ઉંમરમાં, ત્યારના પ્રસંગોમાં એવું હતું કે ગામમાં ગામવાળી હોય નહીં, મંડપ સર્વિસ હોય નહીં, વાસણ માટેનું વધારાનું હોય નહીં, એટલે કામ શું કરવાનું? કુટુંબ હોય એને, જેનું કુટુંબ હોય 10 ઘરનું, 15 ઘરનું, 25 ઘરનું, અને એના મિત્રો હોય, શું કરે કે ગામ આખામાંથી, મહેશબેન ખબર હશે આપણે ગાડલા ઉઘરાવા જાય, તમે ગયેલા? એટલે બધાની ઘરે ગાડલા ઉઘરાવા જાય, એટલે જેની ઘરે પ્રસંગ હોય એની ઘરે ગાડલા મૂકી,
પછી વાસણ ઉઘરાવી, વાસણ મેં ગયેલા ને બરાબર, પછી મહેમાનો આવે, એ મહેમાનોને ઉતારો આવે ને ઘરે, મહેમાનોને ઉતારો એટલે એમ કહેશે કે ભાઈ આ ગામના મહેમાન તારી ઘરે, આ ગામના મહેમાન તારી ઘરે, બસ પૂરું. રસોઈની જવાબદારી કોની? કુટુંબની. અને જેની ઘરે પ્રસંગ હશે એ શું કરશે? મહેમાન ભેગો બેઠો હશે. હવે એ પ્રસંગને સારો દીપાવવો એ જવાબદારી કોની? કુટુંબની. હવે એ કુટુંબ એમાં માંડે આળસ કરવા, દિલ દગડાય માંડે કરવા, ઘટશે કોની? અંતે શું થશે કે આ કુટુંબમાં દીકરી દેવાય નહીં. હવે એ જ રીતનું કુટુંબ, કુટુંબમાંથી જ્ઞાતિ અને જ્ઞાતિમાંથી ગામ થઈ જાય તો ખ્યાલ આવી ગયો. અમારા ગામમાં પાણીની અછત એટલે અમારે બધી બહેનો રસિક મામા લાઈનમાં રહેલા પાણીમાં, મામાને ખબર, મામા એક વખત આવ્યા હતા કુંડળ, એ પાણીની અછત, તો કે હાલો કે હું આવું એટલે તમને એક જ બેડું એક વ્યક્તિને મળે લાઈનમાં રાખવાનું એટલે અમારા ગામના બધા બેડાની લાઈનો થાય. તમે જોયેલી ને કે પાણી ભરેલું, મોટી મોટી લાઈનો થાય 100-100 ફૂટની એક નળમાંથી, તો કે કુંડળમાં દીકરી દેવાય નહીં. શું કામ? તો કે પાણીની અછત. અમારા ગામની બાજુમાં એક બાલંભા ગામ છે, બાલંભાનું તમે નામ સાંભળ્યું હશે. હવે એ ગામ આજી નદીના કિનારા ઉપર, બહુ મોટું ગામ, સમૃદ્ધ ગામ, અને 10-15 ગામનું હટાણું એ ગામમાં. એમાં એક શહેરમાંથી એક દીકરીના લગ્ન ગામડામાં થયા. હવે શહેરની દીકરી આગળ ક્ષમતા હતી અમુક બહારથી ડંકીમાંથી પાણી કૂવામાંથી ખેંચી લઈએ, પણ નદીએથી દૂર લાવવું પડે 3 કિલોમીટર. એટલે 3 કિલોમીટર તમે બેડા ઉપાડેલા? ઉપાડેલા ને, તમે નહીં ઉપાડ્યા. એટલે 3 કિલોમીટર દૂરથી બેડા ઉપર તમે બધા લેવા છો પાણી. હવે એ પાણી ભરવા જાય અને થાકીને એની હાહુને કીધું કે મારાથી આ કામ થતું નથી, આટલું જ બોલી. અને એની હાહુએ તમાકો બોલાવ્યો, કેને તારા બાપને એ ક્યાં કપૂરીઓ વારી દયા. કપૂરીઓ એટલે એક નદીનું એક વેણ હતું, હોકરો. એ કે તારા બાપને કેને એ કે હોકરો વારી દે. દીકરી સાસરે ગઈ, પિયર ગઈ, અને પિયર જઈ અને એના પપ્પાને કીધું કે મારી સાસુએ કે મને આવું મેણું માર્યું, આ મેણું, કાંઈ વાંધો નહીં કે હું આવીશ. એના પપ્પા એ જમાનામાં એન્જિનિયર હતા. આવ્યા ગામમાં, નદી અને ગામનું અંતર જોયું, બધું જોયું, અને નદીનું વેણ ગામના જાપા સુધી લાવ્યા. એટલે અમારે જામનગર જિલ્લામાં કહેવત થાય, સાસુ બહુ બાજે ને એટલે એમ કહીએ, તારા બાપને કહે ને કપૂરીઓ વારે. અરે એક સાસુનું વેણ વહુને લાગી આવ્યું અને બાપે એની અમલવારી કરી. એ જમાનામાં તો 7-8 હજારની વસ્તી ગામની, અને આખા ગામની બહેનોને પાણી પાધરમાં આવી ગયું એ જમાનામાં. ઘણું બધું સમૂહમાં થઈ શકે, આપણે સમૂહ સાથે રહેવું પડે, સમાજની ચિંતા કરવી પડે, આ બધું કરવું પડે તો આ વસ્તુ થાય. પરિણામ, આ પરિણામ અત્યારે ભોગવાય છે. અરે અમે અત્યારે ઘણી વખત અમે ઘણી વખત ચર્ચા કરતા હોય કે આ વસ્તુ નથી કરતા એનું પરિણામ શું આવ્યું, તો પરિણામ એ આવ્યું એમાંથી વિચાર ઉત્પન્ન થયો, વિચારમાંથી વિકૃતિ ઉત્પન્ન થઈ, અને વિકૃતિમાંથી એનર્જી ડિસ્ટર્બ થઈ, એનર્જી ડિસ્ટર્બ થઈ એનાથી આપણે બધા પાછા પડી ગયા. તો આ પાછું ન પડવું હોય તો આટલી બધી વસ્તુ સતત કહેવાની, કાયમી કહેવાની, કારણ કે જ્યાં સુધી આટલું ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણે સાધના નહીં કરી શકી અને કરેલી સાધના સફળ નહીં થાય. ખ્યાલ આવ્યો? તો સફળતા માટે જીવનનું શુદ્ધિકરણ બહુ જરૂરી છે. અને ભાઈએ દરેક પુસ્તકમાં, તમે ભાઈના ક્યાંક ને ક્યાંકને પુસ્તકમાં તમે વાંચવામાં ગઈકાલે વાત કરતા તેમાં એક જ વસ્તુ હશે કે
શુદ્ધ બનો, પવિત્ર બનો, બીજાને ઉપયોગી બનો, બસ આટલો મંત્ર રાખો તો ઓટોમેટિક સાધના થઈ જશે અને એવો સાધક તમને મળશે, એવું તમારું મિલન થઈ જશે. પછી કાંઈ નવું કરવાની જરૂર જ નથી. પછી તો હવે ચક્રોની વાત ને ઓલી વાત ને આમાં કઈ પ્રશ્ન? તમારે કઈ કામ કરવાનું જ નથી, મન સાથે કામ કરવાનું જ નથી, વ્યવહાર સુધારો. કર્મ સુધી તમે જે શીખાવો વ્યવહાર સુધારો, બસ પૂરું. અભિનય નો થાય. હું તમને સામાન્ય એક શિક્ષક તરીકે તમને કહું કે તમે તમારા બાળકોનું લેસન ચેક કરો, લેસન આપો, અને સ્કૂલના બાળકોને આપો, અમે ફેર શું? બસ આ બધું આમાં આવી ગયું, આ બેનું એકત્વ થઈ ગયું એટલે આપની સાધના થઈ ગઈ. એક મારે દોસ્તાર આને ખાસ એ લોકોએ બધું કીધું કે સાધના આમ કરે ને આમ કરે ને એવું બધું, એટલે મનમાં એને સાધના વિશેના ઘણા બધા વિચાર આવી ગયા કે સાધના કરી તો આમ થાય ને આમ થાય ને. એટલે મને એને કીધું, મને કે મારે સાધના કરી. મેં કહ્યું શું કામ? તો કે થોડુંક મન શાંત રહીએ ને અંતે. મેં કહ્યું તમે કરો છો શું? તો કે હું તાલુકાનો એક અધિકારી છું ખેડૂતોને મદદ કરવામાં. મેં કીધું તમારી પાસે અરજદારો આવે? તો કે આવે. મેં કીધું એમાં અરજદારની જગ્યાએ તમારા બાપુજી આવે તો? બાપુજી અરજી લઈને આવે તો તમે શું કરો? તો મને કે શું કરવાનું? મેં કીધું અરજદારો તમારા બાપુજી જ છે, એ રીતે તમે એની સાથે વ્યવહાર કરો. ખ્યાલ આવ્યો? વાતો કર્યા રાખશું સાધનાની, પરમાત્માની, ભગવાનની નહીં થાય. પહેલું તો આપણા શરીરને આપણે કેળવવું પડશે. સાધના માટે પહેલાં શું જોશે? મન. મન ક્યાં રહેશે? શરીરમાં. શરીર જ અસ્વસ્થ હોય, પહેલાં તો શરીરને ફિટ કરો. શરીર ફિટ થઈ જશે ને તો 50% વિકારો, ઈચ્છાઓ, વાસનાઓ એ જતી રહેશે. અને આ આસનનું કામ જ એ છે, આપણે સવારે આસન કરાવીને કે જે દિવસ દરમિયાન વિચારમાંથી દૂષિત એનર્જી શરીરમાં રહી ગઈ એને કોઈ એક જગ્યાએ મસલ્સમાં, જોઈન્ટ્સમાં કબજો લઈ લીધો, એ આસન જેવો થશે ને આપણે આમ નમશું ને, એટલે જે એનર્જી શરીરમાં ભરાઈ ગઈ હતી એ અહીંયાથી પ્રવાહિત થઈ જશે. દિવસ દરમિયાન દૂષણ આવશે અને શુદ્ધિકરણ કરશું. ખોરાકમાં વિવેક રાખો. આપના હાથનો જ ખોરાક, અમી બેને તો શિબિરમાં કીધું પણ અમલવારી કેટલા કરે, એટલે આ બોલવું પડે. એટલું જો થઈ ગયું હોય તો આટલું બધું ન કહેવું પડે. અમી બેન, હજીજી મહેશભાઈનું ટિફિન ભરવાનું હોય ને, અમી બેનની વ્યસ્તતાની તમને ખબર છે? અમી બેનને ભગવાને ઓટોમેટિક પગમાં મશીન નાખી દીધું, એને પગ ન ઉપાડવું હોય ને તોય મશીન ઉપડાવે, એ પગ ભાંગી જાય તોય ઉપડાવે. હવે રસોઈ કરવાની હોય તો અમી બેન જાતે જ કરે, શું કામ? એને ખબર છે કે મારે જેને ખવડાવવાનું છે એની પ્રકૃતિ પ્રમાણે રસોઈ બનશે, એની શુદ્ધતા રહેશે, પવિત્રતા રહેશે અને એના આરોગ્યનું ધ્યાન રહેશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે કરવું પડશે. દી ઓર્ડર ઘરે આવી જાય, ઘરે રસોઈ બને અને બજારમાંથી આવે એમાં ફેર શું? તો આપને મજા શેમાં આવે? થોડીક જો સાધના આપની આગળ વધશે ને તો અંદર દેખાશે, પણ એટલી બધી આપની આળસ છે. આપને સાધના સાધના કરે એને કામ ન કરવાનું હોય,
એને આ જ રીતે રહેવાય, આ માન્યતા કાઢો. પહેલાં શ્રમ પછી સાધના. પહેલાં શ્રમ, આ તો હવે તો બેન પોતા ઊભા ઊભા આવી ગયા બધા, પણ નથી થતું. શું કામ અત્યારે અમારે કુંડળમાં 97 સાલમાં આખા ગામમાં એક જ વ્યક્તિને ડાયાબિટીસને બીપી હતું, અને અમારે દવાખાને પેશન્ટ આવે તો 5-6 આવે, 3 જણા ડ્રેસિંગવાળા હોય, 2 શરદીવાળા અને એકાદો પેટની ગડબડવાળો પૂરું. ગામમાં આટલા જ બીમાર, 2500 વસ્તી, 1997 વાત કરું. અત્યારે તો બસ પૂરું થઈ ગયું. આ રોગ આપને ક્યાં આકાશમાંથી વરસો, વિદેશમાંથી આપને આયાત કરી, તો આવ્યો ક્યાંથી? શ્રમથી છૂટું. ઓફિસર બોલો, હવે 2 જણા હોય ઓફિસમાં હોય તો એ ઝાડુ નહીં કાઢે, પટાવાળો રાખવો પડે, પછી ડૉક્ટર રાખવા પડે, સાહેબથી બેગ ન ઉપડે. તો આ ઘણી બધી કુટેવો સાધનાની વિરુદ્ધની છે. સાધના કરવી હોય તો આ બધું કરવાનું જ, બીજાને મદદ કર્યા જ રાખો. નવરા બેસોમાં, નવરાશમાં વિચાર આવે, એ વિચારને તમે અનુમોદન ન આપો તો એ જતો રહેશે, અનુમોદન આપો તો એ વિકૃતિમાં જશે, અને વિકૃતિમાંથી શું થશે? વિષયો ઉત્પન્ન થશે, અને વિષયો શું કરશે? સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં ગીતાજીના બીજા અધ્યાયમાં કહેવાનું જ છે, અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના, ન ભાવીને શાંતિ, તો સુખ ક્યાંથી? અશાંતને. અશાંતને સુખ મળે જ નહીં. અશાંતિ કોઈ તમે જોયું? ઝાડ પાન પશુ પક્ષી એક જણો કમાઈને બીજા ખાય એવું? બધા જ કામ કરે. નવરું બેસવાનું જ નહીં, કંઈક ને કંઈક કરો. અરે તમારે કાંઈ નથી, ભગવાને તમને આર્થિક સમૃદ્ધિ આપી, બીજું ઘરમાં કંઈ કામ નથી, તો ગરીબ માણસને મદદ કરો, રસ્તો સાફ કરો, ઝાડપાન ઉછેરો, કાંઈક ને કાંઈક કરો. નવરા બેસોમાં જેને નવરું બેસવું હોય ને સાધના કરવી હોય, એ લોકો મારી સમજ પ્રમાણે સાધના નહીં કરે તો સારું, કારણ કે એને સાધનામાંથી હવે જે યાત્રા ચાલુ થાય છે, મારે હવે તમને કહેવાનું છે એ હવે ચાલુ થાય છે. હવે આ બધી વસ્તુની જરૂર પડશે નહીં. હવે આની પણ જરૂર નહીં પડે.